છે તો ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જેમાં વાત કરીએ તો નવસારીના ખારેલ હાઈવે પર અકસ્માતમાં 5ના મોત થયા છે. કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે જેમાં ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં કાર પહોંચી ગઈ, જેના કારણે ખૂબ જ ગંભીર અકસ્માત. કાર અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. તો નવસારીના ખારેલ હાઈવે પરના આ સમાચાર, ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 5 લોકોના એક સાથે મોત થયા છે. પૂર ઝડપે મુંબઈ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક ઉપર પહોંચીને ટેમ્પો સાથે અથડાઈ, તો ટેમ્પો અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં સુરતના 5 યુવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે. ગણદેવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, જ્યારે મૃતક યુવાનોને કારમાંથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. ખૂબ જ ગંભીર, ખૂબ જ ગોઝારો અકસ્માત છે. નવસારીના દ્રશ્યો, ખારેલ હાઈવે પર અકસ્માત થયો છે ટેમ્પો અને કાર વચ્ચે, કે જેમાં 5 લોકોના મોત થયા છે. જેમાં જે કાર છે ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં ધસી પડી અને ટેમ્પો સાથે અથડાઈ, ખૂબ જ ધડાકાભેર અકસ્માત થયો જેમાં કારમાં બેસેલા 5 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. તો અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. આ તમામ જે મૃતક યુવકો છે તેમને કારમાંથી બહાર કાઢવાના પ્રયાસો પણ કરાયા છે. જે રીતે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કેટલો ગંભીર અકસ્માત છે. સ્નેહલ પટેલ આ વિશે પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સ્નેહલ, આજે અકસ્માત થયો છે, કેટલા વાગ્યાની આ ઘટના, કેવી રીતે અકસ્માત થયો, હાલ શું પરિસ્થિતિ? જે ચોક્કસ જો વાત કરવાની આવે તો આજે ઘટના છે એ સાંજની ઘટના છે, અને જે નવસારીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખારેલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેની મુંબઈ જે જતી એક કાર સુરત તરફ જઈ રહી હતી, જે કાર ડિવાઈડર ક્રોસ કરીને સામેની ટ્રેક ઉપર આવેલા એક આઈસર ટેમ્પો સાથે ભટકાઈ હતી. જે ભટકાટાની સાથે જે સુરતના 5 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીકળી ચૂક્યા છે, ત્યારે હાલ ગંડેવી પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે, અને જે અંદર જે કારમાં જે લોકો ફસાયા છે તેમની બોડીને હાલ બહાર કાઢવામાં આવી રહી છે. જી આભાર સ્નેહલ સમગ્ર માહિતી બદલ.